આપનું સ્વાગત છે હું છું પ્રતિભાવસિંહ દર્શક મિત્રો ઝીરો ઓવરમાં આજે ચર્ચા કરવી છે સ્પીકર પર સુપ્રીમ સવાલ ક્યાંક સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે દરેક રાજ્યોની જે વિધાનસભા હોય છે તેમાં જે સ્પીકર હોય છે તેઓની જે ભૂમિકા હોય છે તે કઈ રીતની હોય છે વિધાનસભામાં તેઓને કઈ રીતનું કાર્ય કરવાનું હોય છે અંતર્ગત સુપ્રીમ કોર્ટે ક્યાંક શંકા ઉપજાવી છે કે તે કઈ રીતે જે ધારાસભ્યો હોય છે તેઓને અમાન્ય ઠેરવી શકે છે તે અંતર્ગત અત્યારે હાલમાં જે રીતે અવારનવાર જોવામાં આવતું હોય છે કે ગુજરાતના સ્પીકર હોય ત્યારબાદ કર્ણાટકના સ્પીકર હોય તે પણ અવારનવાર વિવાદમાં આવી ચૂક્યા છે તેઓની ભૂમિકાને લઈને જ્યારે પણ તે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા હોય છે તે અંતર્ગત ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે એક સ્પીકર જે પણ એકાદ પાર્ટી સાથે જોડાયેલો જ હોય છે તો કઈ રીતે તે તટસ્થ સાથે નિર્ણય લઈ શકે એટલે કે ક્યાંક પક્ષથી પ્રેરિત થઈને તેઓ નિર્ણય લેતા હોય તેવા પણ અવારનવાર જે રીતના દાખલાઓ પણ સામે આવતા હોય છે તો સુપ્રીમ કોર્ટે પણ અત્યારે હાલમાં સંસદને ક્યાંક સૂચન કર્યું છે કે સ્પીકરનો જે પાવર છે તેઓની સાથે જે શક્તિ છે તેઓની જે સત્તા છે તેઓની ઉપર એકવાર વિચાર કરવામાં આવે અલગથી ક્યાંક કાયદો બનાવવામાં આવે તેઓનો જે પાવર છે તેને કંટ્રોલમાં કરવામાં આવે તો અંતર્ગતનું પહેલાં એક અહેવાલ તૈયાર કર્યો છે સૌ પ્રથમ નજર તેની ઉપર કરી લેશું સુપ્રીમ કોર્ટે આજે સંસદને આદેશ આપ્યો છે કે તે વિધાનસભા સ્પીકરના પાવર પર ફરી એક વખત વિચારણા કરે કોર્ટે આ ટિપ્પણી મણિપુરના ધારાસભ્ય અને મંત્રી ટી શ્યામકુમારને અયોગ્ય ઠેરવવાની કોંગ્રેસની અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી કોર્ટે સંસદને કહ્યું છે કે સ્પીકર પણ કોઈને કોઈ પાર્ટીના હોય છે એવામાં શું તે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની અરજી પર નિર્ણય લઈ શકે છે આ અંગે સંસદે વિચારવું જોઈએ શ્યામકુમારે કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી અને જીત્યા હતા ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને વન તથા પર્યાવરણ મંત્રી બન્યા હતા કોંગ્રેસે પક્ષ પલટા કાયદાના આધાર પર શ્યામકુમારની વિધાનસભા સભ્યતા ખતમ કરવાની માંગ કરી છે મણિપુર જેવા દ્રશ્યો ગુજરાત અને કર્ણાટકમાં પણ ભૂતકાળમાં સર્જાયા હતા ગુજરાતના વર્તમાન વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂતકાળમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવ્યા હતા ત્યારબાદ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને પણ વિધાનસભામાંથી થોડા દિવસ માટે બરખાસ્ત કર્યા હતા અને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારને પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા ત્યારે તેમની સ્પીકરની સ્વાધીનતા પર પણ સવાલો ઉઠ્યા હતા ત્યારબાદ વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટકમાં પણ જ્યારે કોંગ્રેસ અને જેડીએસની સરકાર બનવાની હતી ત્યારે પક્ષ પલટા કરેલા કોંગ્રેસ અને જેડીએસના પંદર જેટલા ધારાસભ્યોને પણ સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને પક્ષાંતર ધારો તેમના પર લાગુ થાય તેવા પ્રયત્નો કરાયા હતા પરંતુ હજુ સુધી કોઈ પણ ધારાસભ્યો પર પક્ષાંતર ધારો લાગુ કરવામાં નથી આવ્યો જે અંતર્ગત ધારાસભ્ય ત્રણ વર્ષ સુધી ચૂંટણી નથી લડી શકતો ત્યારબાદ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની સ્વાધીનતા પર પણ સવાલો ઉઠી ચૂક્યા છે કે તેઓ પક્ષથી પ્રભાવિત થઈને ઘણીવાર નિર્ણયો લેતા હોય છે તેના તાજા ઉદાહરણ કર્ણાટક અને મહારાષ્ટ્રના વિધાનસભાના પરિણામો આવ્યા ત્યારબાદ શપથવિધિ સમારોહમાં જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જે રીતે અહેવાલમાં જોવામાં આવ્યું છે કે ક્યાંક જે ભૂમિકાઓ છે તે શંકાસ્પદ લાગતી હોય છે ઘણીવાર જે સ્પીકર હોય છે કે ખાસ કરીને રાજ્યપાલની પણ જો વાત કરવામાં આવે તો જે તે પક્ષમાંથી આવતા હોય છે તે પક્ષનું ક્યાંક પ્રભાવિત થઈને કાર્ય કરતા હોય છે સ્પીકરની જે ભૂમિકાઓ હોય છે તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી ગુજરાતના જે સ્પીકર છે કર્ણાટકના પણ જે સ્પીકર છે આના અંતર્ગત ચોક્કસથી અલગ કાયદા તેમજ નિયમ બનાવવો જોઈએ જેના કારણે તેઓની જે એક પાવર છે તે કંટ્રોલમાં આવી શકે તો અંતર્ગત અત્યારે હાલમાં ચર્ચા કરીશું તે ચર્ચા માટે અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છીએ યજ્ઞેશભાઈ દવે જેઓ ભાજપના નેતા છે અશોકભાઈ પંજાબી જેઓ કોંગ્રેસના નેતા છે અને સહલ કુરેશી જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે તમામનું સ્વાગત છે સૌ પ્રથમ યજ્ઞેશભાઈ આપણે પૂછવા માંગુ છું જે રીતે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યાંક સૂચન એક કરવામાં આવ્યું છે કે જે સ્પીકરની સત્તા હોય છે તે જે પણ રાજ્યની વિધાનસભા હોય તેના અંતર્ગત ક્યાંક પક્ષથી પ્રભાવિત થઈને તેઓ ઘણીવાર નિવેદન આપતા હોય છે કે તેઓનો નિર્ણય પણ જ્યારે સામે આવતા હોય છે ખાસ કરીને ધારાસભ્યનો બરખાસ્ત કરવાની વાત આવે કે ગેરલાયક ઠેરવવાની વાત આવે ત્યારે ચોક્કસથી તે ઉદાહરણ ગુજરાતમાં પણ જોવા મળ્યા છે સ્પી જે સુપ્રીમ કોર્ટમાં નિવેદન છે તેના અંતર્ગત આપ શું કહેવા માંગુ છો સુપ્રીમ કોર્ટ એ ભારતની સર્વોચ્ચ ન્યાય ઓથોરિટી છે એટલે સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી છે એમાં પર્ટિક્યુલર કોઈ એને પક્ષને નથી નાખ્યો એને જનરલ એક ટકોર કરી છે કે સ્પીકરની જે ભૂમિકા છે એ સ્પીકરની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ બીજું કે સ્પીકર જે ખરા એના જે નિર્ણયો આપે ત્યારે જે કોઈ સ્પીકર કોઈ પણ એક પક્ષના હોય છે સામાન્ય રીતે સત્તાધારી પક્ષના સ્પીકર હોય છે તો સ્પીકર જે ખરા એ કોઈ પણ નિર્ણયો આપે એ પક્ષને પ્રભાવિત થઈ અને એ ન આપવા જોઈએ અને સ્પીકરના નિર્ણયો જે ખરા એ નિર્ણયો તટસ્થ હોવા જોઈએ આ અંગેની અમે ટકોર કરી છે આ જે ખરું એના માટે એમને કેન્દ્ર સરકારને તાકીદ કરી છે કે આ અંગેના કોઈ ચોક્કસ નિયમો જે ખરા એની તમે ફરીથી કોઈ છણાવટ કરો અને એની તપાસ કરો અને જો ના હોય તો ફરીથી નિયમોની એની જોગવાઈ કરો જે કઈ સ્પીકરની જે જે એની સત્તા છે એ ભારતીય લોકપ્રતિનિધિત્વ ધારો જે ખરો એ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ આઠથી માંડીને સોળ સુધી છે ત્યાંમાં સ્પીકરની સત્તાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને લગભગ જે ખરા એ દરેક રાજ્યના સ્પીકરો જે ખરા એમની જે મળેલી સત્તાઓના આધારે નિર્ણયો લેતા હોય છે

પરંતુ યજ્ઞેશભાઈ વાત કરવામાં આવે તો આપ પોતે પણ સ્વીકારશો એ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા પચીસ વર્ષથી શાસન છે ત્યારે હાલમાં જે રીતે વર્તમાન સ્પીકર છે તેઓના દ્વારા પણ જે રીતે ભૂતકાળમાં ક્યાંક નિર્ણય લેવામાં આવ્યા હતા તે અલ્પેશ ઠાકોર હોય આપણે જે રીતે અહેવાલમાં જોયું કે જિગ્નેશ મેવાણી હોય કે ત્યારબાદ જે ભગવાન બારડની વાત કરવામાં આવે તે અંતર્ગત તેઓને પણ ક્યાંક ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા લાગી રહ્યું છે કે તેઓ પણ ક્યાંક પક્ષી પ્રભાવિત થઈને કાર્ય કર્યા હોય સ્પીકરે ગુજરાતના જે સ્પીકર છે આદરણીય રાજેન્દ્રભાઈ એમણે કોઈ પણ એવા નિર્ણયો નથી લીધા કે જે પક્ષથી પ્રભાવિત હોય કારણ કે નિર્ણયો લીધા બાદ સ્પીકરના નિર્ણયો લીધા બાદ જે એને ના યોગ્ય લાગે તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે પરંતુ આમાંથી કોઈ પણ વ્યક્તિ સ્પીકરની સામે કોઈ ગયા નથી બીજી વસ્તુ એ જે તમે ત્રણ નિર્ણયો ગણાયા એમાં જે ભગવાનભાઈ બારડની વાત હતી એ ભગવાનભાઈ બારડની વાત જે કરી એ ઓગણીસો એકાવનની જે કલમ લોકપ્રતિનિધિ ધારો ખરો છે એની કલમ આઠ બાય ચાર મુજબ કોઈ પણ વ્યક્તિ એટલે ધારાસભ્ય હોય અને એ વ્યક્તિ ધારાસભ્ય હોય ધારાસભ્ય પદે ચાલુ હોવા અને એની ઉપર કોઈ એવો કેસ થયો હોય કે જેની ઉપર બે વર્ષથી વધારે સજાની

એની અંદર પણ એવી જોગવાઈ છે કે આ જે ખરું એ વિરોધ અથવા તો આ પોઈન્ટ ઓફ ઓર્ડર જે ખરો એ વિધ વિધાનસભાનો ધારાસભ્ય જ ઉઠાવી શકે છે અને ધારાસભ્ય પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવે એ પછી આ થાય છે રહી વાત જિજ્ઞેશ મેવાણીની તો જિજ્ઞેશ મેવાણીના જે કિસ્સાની અંદર એવું હતું કે જિજ્ઞેશ મેવાણી જે લોકપ્રતિનિધિત્વ ધારાની એકસો જે ઓગણીસો એકાવનનો જે એમાં કલમ સોળ મુજબ જે કોઈપણ ધારાસભ્ય જે ભારતની જે સન્માનનીય વ્યક્તિ કહી શકાય રાષ્ટ્રપિતાથી માંડી રાષ્ટ્રપતિ વડાપ્રધાન કે કોઈ પણ આપણા જે ભારતના એવા મહાપુરુષો જેને કહી શકાય કે જેને આપણે બંધારણના ઘડવૈયા છે બાબા સાહેબ છે અને જેને સ્વતંત્ર સૈનિકો કહી શકાય કે સુભાષચંદ્ર બોઝ કહેવાય આવી કોઈ પણ વ્યક્તિ અથવા તો એના વિશે એલફેલ બોલે અથવા તો એવું બોલે કે જે બિન સંસદીય ભાષા હોય પરંતુ યજ્ઞેશભાઈ તે સમયે જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો હતો તે હતો કે નર્મદામાં જે ટ્રાઇબલ વિસ્તાર છે ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે તેઓની જે જમીનનો ક્યાંક મુદ્દો ઉઠાવ્યો હતો તેઓની બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો તેઓને ખેતી માટે પાણી નથી મળતો એ બધા મુદ્દા ઉઠાયા હતા એ મુદ્દો ઉઠાયા હતા પણ એમાં ક્યાંક ને ક્યાંક એમને સરદાર પટેલ વિશે એ જે સ્ટેચ્યુ વિશે ટિપ્પણી જે કરી એ ટિપ્પણીના બાબતે એક કરતાં વધુ ધારાસભ્યોએ જે એનો વિરોધ ઉઠાવે તો એ બાબતે

મને લાગે છે કે સુપ્રીમ કોર્ટની ટકોરને આપણે આવકારીએ છીએ પણ સુપ્રીમ કોર્ટે ટકોર કરવામાં થોડુંક મોડું કરી દીધું છે વિધાનસભાના સ્પીકર હોય કે લોકસભાના સ્પીકર હોય કે રાજ્યપાલ હોય આ બંધારણીય એક પ્રકારના હોદ્દાઓ છે બંધારણીય હોદ્દા હોવાના નાતે જો કોઈ વિધાનસભામાં સ્પીકર બનતો હોય તો એને પોતાના પક્ષથી પર રહીને કોઈ પણ પક્ષનો હોય રાજ્યપાલ હોય કે પછી સ્પીકર હોય લોકસભાનો એમને પક્ષા પક્ષીથી દૂર રહીને અને જેટલા પણ વિધાનસભાના સભ્યો છે કે લોકસભાના સભ્યો છે બધાને સમાન રીતે જોવાનું અને સમાન રીતે એમના બંધારણીય અધિકારો લોકતાંત્રિક અધિકારોનું જતન કરવાનું એ એમનું પ્રાથમિક કર્તવ્ય હોય છે જી હવે સવાલ આ ઊભો થાય છે કે સુપ્રીમ કોર્ટે આ ટકોર કરવાની જરૂર શા માટે ઊભી થઈ મને એવું લાગે છે કે એક હિડન એજન્ડા જે ગુપ્ત પ્રકારના એક લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે

એ ખોટા લેવામાં આવે છે ભૂતકાળમાં અને સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે એ ટકોર પ્રમાણે લોકસભાએ તાત્કાલિક આ ધ્યાન આપવાની જરૂર છે મને બીજું એવું પણ લાગે છે કે ભારતીય જનતા જે રિમોટ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતના મુખ્ય પ્રધાન રિમોટ ક્યાં છે એવી રીતે ભારતીય જનતા પાર્ટી રીમોટ ક્યાં છે બધા જાણે છે હવે એ હિડન એજન્ડા જે છે ગુપ્ત એ લોકો લક્ષ્યાંકોને હલ કરવા માટે દેશની લોકશાહીને કમજોર કરવા દેશને લોકતંત્રને તોડી મોડીને ખતમ કરી દેવાના એક મકસદ સાથે આ એક સાદી સાથે આગળ વધી રહ્યા છે એટલે એમને તમે જો જ્યુડિશરી હોય કે પછી બેન્કો હોય કે પછી કાર્યપાલિકા હોય કે ન્યાયપાલિકા હોય બધાને કમજોર કરવાના કાવતરા ઉપર આગળ વધી રહ્યા છે પણ ખુશીની બાબત આ છે કે સુપ્રીમ કોર્ટે સંસદને કીધું છે કે તમે આ બાબતમાં નિયમો ઘડી કાઢો હવે ગુજરાતમાં નાના બાળકોને હોય એ પ્રમાણે એ ત્યાં વિધાનસભાના અધિકારો ઉપર હનન કરતા હોય છે આપણે જોઈએ છીએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં જે થયું મહારાષ્ટ્ર ની અંદર રાતોરાત સાડા બાર વાગે લાગે અમુક ચિઠ્ઠી આપે છે અને સવારે એને જે મુખ્યમંત્રી શપથ કરાવી દે છે એનાથી સ્પષ્ટ થાય છે

એવું લાગે છે કે વડાપ્રધાન હોય કે ભારતીય જનતા પાર્ટી એમને લોકતંત્રની પાલિકા માટે કોઈ જાતની ઇજ્જત કે કદર છે નહીં જી જે તો ચોક્કસ આક્ષેપ કર્યો પરંતુ કોંગ્રેસ માટે પણ આપણે માનું છું ને કે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ પક્ષથી પ્રભાવિત થઈને સ્પીકર કામ કરતા હોય છે એ ખોટું છે હું કહું છું ને કોંગ્રેસ કરે કે ભાજપ રાજ્યપાલ હોય તે પણ કદાચ કરતા હોય બિલકુલ ખોટું છે અને સુપ્રીમ કોર્ટ ની જે ટકોર આવી છે પહેલા જરૂર હતી અને સુપ્રીમ કોર્ટ ની ટકોરને આવકારું છું આ દેશને લોકતંત્રને મજબૂત કરવું આ દેશના એકસો ત્રીસ કરોડ લોકોના હિતમાં છે આપણી સાથે ઉપસ્થિત છે સહલ કુરશી સહલ કુરશી આપનું પણ સ્વાગત છે જે રીતે ત્યારે હાલમાં ચર્ચા ચાલી રહી છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે ટકોર કરવામાં આવી છે કે રાજ્યપાલ હોય કે સ્પીકર હોય તેઓએ પોતાના પક્ષથી પર રહીને તદ્દશ રીતે નિર્ણય આપવો જોઈએ નિવેદન આપવું જોઈએ આપ શું માનો છો સુપ્રીમ કોર્ટ દ્વારા જે આ ટકોર કરવામાં આવી છે દેખે પ્રતિપાલ સબસે પહેલે મેં એ કહેના ચાહુંગા કે એક દોર થા जब राजनीति में जब नेता आते थे वो तो जनता की सेवा के लिए आया करते थे लेकिन पिछले कुछ वक्त से जब नेता जो बनते हैं चाहे वो सांसद हो चाहे वो विधायक एमएलए हो तो उनका जो है वो सत्ता का वो पावर के तरीके पे इस्तेमाल करते हैं ताकत के तौर पर इस्तेमाल करते हैं और इसीलिए जो है वो सुप्रीम कोर्ट को बार बार ऐसे मामलों में बीच में आना पड़ रहा है दूसरा आप देखिए मणिपुर के ये मामले में शुरुआत कहां से हुई आप देखिए जब 2017 में जब चुनाव हुए थे मणिपुर में और वहां पर कांग्रेस पार्टी को अट्ठाईस सीटें मिली थी और बीजेपी को इक्कीस सीटें मिली थी साठ सीटें हैं वहां पर बहुमत किसी पार्टी के पास में नहीं था नजमा हैपुतुल्ला है वहां की गवर्नर हुआ करती थी अब उसके बाद आप देखिए कि बीजेपी ने दावा किया वहां पर जाकर उनको नागा पीपल फ्रंट का उनको चार विधायकों का समर्थन मिला और उसके बाद में जैसे तैसे जोड़ तोड़ बीजेपी ने जहां जहां की आप गोवा और ऐसे कई है वहां के अपने सामने अब सोचिए कि कांग्रेस के पास में अट्ठाईस उसके सदस्य थे एमएलए थे विधायक थे

तो हम बीजेपी के समर्थन से हम राजी और हम उनको पहले सरकार बनाने के लिए हम न्योता देंगे और उनको हम मानेंगे अब सोचिए कि सबसे बड़ी पार्टी ये गोवा में भी हुआ था ना सबसे बड़ी पार्टी कांग्रेस थी लेकिन जोड़ तोड़ की सियासत कैसे हुई क्या हुई और उसके लिए जो है वो अमित शाह और मोदी सब पूरा देश अभी देख रहा है जान रहा है कि किस तरीके का मामला हो रहा है जैसे बताया कि कर्नाटक में भी ये मामला हुआ तो सीधी बात है देखिए ऐसा एक नजीर जो है वो नेताओं को पेश करनी चाहिए जो मैंने कहा कि अब नेताओं में जो है वो जनता को

कई एमएलए जिनको या तो स्पीकर निकाल देते हैं बाहर उनकी सदस्यता रद्द कर देते हैं या हाई कोर्ट से या सुप्रीम कोर्ट में जाकर उनकी सदस्यता रद्द होती है लेकिन अब देखिए 2006 में एक अच्छी मिसाल एक थी सोनिया गांधी उन पर सवाल उठा था कि लाभ का पद उन्होंने लिया है 2006 की बात है जब 2004 में सत्ता में आई थी कांग्रेस पार्टी और उस वक्त सोनिया गांधी ने क्या किया उस पद से भी इस्तीफा खुद ने आगे दिया और उसके अलावा उन्होंने लोकसभा की सदस्यता से भी इस्तीफा दिया और उसके बाद वो दोबारा चुनाव लड़ा और जीत कर आई तो ये होते हैं नेता क्या इस तरीके की और मिसालें हमारे देश को नेता पेश कर सकते हैं नहीं। जब नहीं करते हैं इसीलिए सुप्रीम कोर्ट को कोर्ट को बीच में आना पड़ता है और आप देखिए 2014 के बाद से अब तक सबसे ज्यादा ऐसे मामले मोदी जी के कार्यकाल में सामने आए हैं कि सुप्रीम कोर्ट को और हाई कोर्टों को दखल देना पड़ा है अटल जी भी थे अटल जी दो हजार चौदह के बाद से किस तरीके की राजनीति हो रही है कि देश के युवा देख रहे देश की जनता देख रही है पूरा देश देख रहा है और लोग हंस रहे हैं अब आप विदेश में आप जाइए विदेश में भी लोग हंसते हैं अब हमारे यहाँ पर लोग कहते हैं कि विदेश में डंका बज रहा है लेकिन विदेश में लोग हंस रहे हैं हमारे लोकतंत्र पे માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે આવે છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે ટકોર કરવામાં આવી છે તેના અંતર્ગત છે કે જે જનતા છે તેઓની સેવા કરવી જોઈએ તટસ્થ રહીને ના કે પોતાનું ઘર ભરવું જોઈએ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જયારે કોઈ વ્યક્તિ ધારાસભ્ય પદે ચૂંટાઈને આવે ત્યારે એ પ્રજાનો પ્રતિનિધિ ગણાય છે અને પ્રજાનો પ્રતિનિધિ એટલે ભારતના લોકતંત્ર મુજબ ચૂંટાયેલા પ્રતિનિધિની એક ઇજ્જત હોય છે

યોગ્ય નથી હું એક વ્યક્તિનું નથી કહેતો કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે એ ધારાસભ્ય પદી સાંસદ તરીકે કે કોઈ ચૂંટાય અને કોઈ એ ચૂંટાઈ જાય એટલે ભારતના લોકતંત્રનો એક ભાગ બની ગયો છે અને ભાગ બની ગયો છે લોકતંત્રનો પ્રજાતંત્રનો પ્રતિનિધિ બનાવે છે અને પ્રજાતંત્રના પ્રતિનિધિ બન્યા પછી એની પર ખિસ્સા ભરવા કે એવું કોઈ આક્ષેપ નથી કરી શકતા બીજી વસ્તુ એ છે કે પક્ષપલટો કરનાર વ્યક્તિ માટે જો વસ્તુ હોય તો પક્ષપલટો જ્યારે વ્યક્તિ કરતા હોય છે ત્યારે એક કરતા પક્ષપલટાનો કાયદો જે ખરો એ ઓગણીસો

નેવું ધારાસભ્યો છે નેવુંમાં ત્રીસથી વધારે જોઈએ તો લાગુ ના પડે ત્રીસથી નીચે હોય તો લાગુ પડે સ્પષ્ટ ઉદાહરણ આપણે આપ્યું તો આ આ નિયમ લાયા અને આ નિયમથી ઘણું બધું કારણ કારણ કે પહેલાં પણ આ જે અશોકભાઈને પણ ખબર છે કયા રામ ગયા પરિસ્થિતિ હતી દેશનું જે લોકતંત્ર ખરું એ ડામાડોળ રહેતું હતું અને લોકતંત્ર ડામાડોળ રહે દેશની આર્થિક પરિસ્થિતિને પણ અસર પડે અને દેશના વહીવટને પણ અસર પડતી હતી જે રાજ્ય હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એટલે એનાથી ઘણું બધું કંટ્રોલમાં થયું છતાં એ સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે ટકોરો કરી છે એ ટકોરો જે કરી એ બંને પક્ષ ધ્યાને છે કારણ કે સુપ્રીમ કોર્ટની ઉપર કોઈ છે નહીં ભારતની અંદર અને જે પ્રમાણે

अब बीजेपी कहती है कि कांग्रेस वाले और राहुल गांधी और ये सब जमानत पे हैं तो आप अमित शाह को भी देखें तड़ी पार रह चुके हैं जो गृह मंत्री हमारे तो सिक्के के दोनों पहलू को देखना चाहिए और सुप्रीम कोर्ट ने आज जो कहा वो क्या कहा सुप्रीम कोर्ट ने सिर्फ ये नहीं कहा कि भाई इसकी कुछ अलग व्यवस्था की जाए साथ ही सुप्रीम कोर्ट ने यह भी कहा है कि मणिपुर में कांग्रेस के जो विधायकों को लेकर यह अर्जी दाखिल की गई है उस स्पीकर को सुप्रीम कोर्ट ने यह भी कहा है कि आप चार दिन के अंदर इस पर फैसला लें जी। क्योंकि कांग्रेस की मांग थी कि वहां पे जो जो एंटी डिफेक्शन लो होना चाहिए जो भी वहां पर मामला हो जिन लोगों ने पक्ष पलटा किया और वो लोग गए भाजपा तो में, तो, में गए थे बिल्कुल भाजपा में गए वो लोग तो सुप्रीम कोर्ट ने यह भी कहा है कि अब इतने टाइम से लंबा लटका कर क्यों रखा कौन सा स्पीकर आप कुछ सोचे ना मणिपुर में किसकी सरकार है क्यों इतना लटका के रख रहे हैं क्योंकि 2019 का जब लोकसभा चुनाव होना था तो मणिपुर में जो नागा पीपल फ्रंट जो है जिसके चार एमएलए थे चार विधायक थे उन्होंने बीजेपी को समर्थन दिया था उनकी सरकार बनी थी हालांकि अभी भी उनके पास में दो विधायक ज्यादा है यानी सत्ता अभी भी रह सकती है अब अगर ये दो विधायकों पर

સત સરકાર કેવી રીતે પુરવાર થયા છે એ બાબતે સ્પીકર જ્યારે નિર્ણય લેતા હોય છે ત્યારે તતસ્થ નિર્ણય લેતા હોય છે અને ગુજરાત નહીં આખાય ભારતની અંદર કોઈ પણ ગવર્મેન્ટ હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે કોંગ્રેસ વખતમાં જયારે અંદર શંકરસિંહ વખત માત્ર ત્રીસ ધારાસભ્યો આમથી આમ ફેરવી ઉચકીને લઈ ગયા અને જે પ્રમાણે પક્ષાંતર આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડી ભારતીય જનતા પાર્ટી આખી તોડી નાખી હતી આ પરિસ્થિતિ કોંગ્રેસે કરી હતી એમના સમયગાળામાં એટલે એવું નથી તમારા પાપે થયું હતું जो बात कही के डामाडोल स्थिति रहती थी अर्थव्यवस्था को उससे असर पड़ता है आप किस अर्थव्यवस्था की बात कर रहे हैं आपके राज में अर्थव्यवस्था कहाँ जा रही है आप देखिए ना आज आईएमएफ ने इतनी बड़ी बात कह दी आईएम

આક્ષેપ પ્રતિ આક્ષેપ ચોક્કસથી કરવામાં આવતા હોય છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અને ક્યાંક અત્યારે હાલમાં જે રીતે વાત કરવામાં આવી કે જે બાહુબલી નેતા હોય છે તે જ ક્યાંક જીતતા હોય છે અને ક્યાંક જે સમાજ હોય છે અત્યારે જ્ઞાતિવાદી રાજકારણ ખૂબ જ વધી ગયું છે ત્યારબાદ કેસથી પણ જો વાત કરવામાં આવે તો તમામ જે ધારાસભ્યો હોય કે ત્યારબાદ સંસદસભ્યો હોય એમની પર ક્યાંક ને ક્યાંક કેસ જોવામાં આવતા હોય છે અવારનવાર તેઓની પર કેસ ક્યાંક ચાલતા હોય છે લાગી રહ્યું છે કે ક્યાંક આપણે પોતે પણ ક્યાંક જવાબદાર છીએ એક સમાજ પણ પોતે ક્યાંક જવાબદાર છે કે આ રીતના જ્યારે આપણે ચૂંટીને તેઓને મોકલતા હોઈએ છીએ બિલકુલ જો લોકતંત્રમાં જે વિકૃતિઓ અત્યારે ઉભરીને બહાર આવી રહી છે અને વિકૃતિઓના કારણે લોકતંત્ર જ ખતરામાં જે પડાઈ ગયું છે એની અંદર આપણે કહી શકીએ છીએ કે આમાં લગભગ સૌ ભાગે જવાબદાર છે પણ સૌથી મોટી જવાબદારી જે પક્ષ સત્તા પર હોય છે જે પક્ષના હાથમાં રાજતંત્ર હોય છે જે પક્ષના હાથમાં કાયદાનું તંત્ર હોય છે સૌથી મોટી જવાબદારી એ પક્ષની હોય છે પણ છેલ્લા બે હજાર ચૌદ પછી આપ જોઈ શકો છો કે આખા દેશની અંદર લોકસભા હોય કે રાજ્યસભા હોય કે વિધાનસભા હોય દરેક જગ્યા ઉપર જે પ્રસ્થિતિ અત્યારે ઊભી કરવામાં આવી રહી છે એ ખરેખર બહુ વધારે નિંદનીય છે અને ચિંતનીય પણ છે હવે ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ કે બાહુભાઈ બખેરીયાને કોર્ટે સજા કરી દીધી બધા મંત્રીપદ એનો ચાલુ હતો મણિપુરની આપણે વાત કરી કે મણિપુરની અંદર ભાજપમાં ગયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા પછી એને સીધા મંત્રીપદમાં લઈ લીધું હજુ પણ મંત્રીપદમાં ચાલુ છે ભગવાન બારડ જે ખરા એ જામીન પર છે એમની સજા પર સ્ટે નથી મળેલો બીજું લોક પ્રતિનિધિ નહીં એટલે શું

होना चाहिए अगर आपको ऐसा लगता है और दूसरा जो आपने कहा कि जनता का जीता प्रतिनिधि इतने लोग उसको वोट देके भेजते हैं अब वही जिस जनता ने उसको वोट दिया जिस पार्टी के लिए और उसके साथ में इंसा भी कर रहा दल बदल कर रहा है किसी और पार्टी में जा रहा है

તો ચોક્કસ યજ્ઞેશભાઈ સારભાઈ અને અશુભાઈ આપ જોડાયા ખૂબ આભાર તો ઝીરો હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર